રાજ્યની દરેક વ્યક્તિને ઝડપી સસ્તી અને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળમાં દૂરંદેશી નિર્ણય લઈને વર્ષ બે હજાર સાતમાં રાજ્યના નાગરિકોની આરોગ્ય સુવિધા માટે એકસો આઠ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાવ્યો હતો આ એકસો આઠ એમ્બ્યુલન્સ અત્યાર સુધીમાં લાખો લોકો માટે સંજીવની સાબિત થઈ છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં એકસો આઠની સેવાનું વિસ્તરણ થઈ રહ્યું છે રાજ્ય સરકારની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા વર્ષ બે હજાર બાવીસમાં પણ લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઈ છે ગત વર્ષે ત્રણસો પાસઠ દિવસમાં બાર લાખ બોતેર હજાર ત્રણસો લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો છે પ્રતિદિન ત્રણ હજાર ચારસો પંચ્યાસી અને પ્રતિ કલાક એકસો પિસ્તાલીસ જેટલા કોલ્સ એટેન્ડ કરીને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે વધુમાં આ બાર મહિનામાં રાજ્યના એક લાખ વીસ હજાર સાતસો ત્રેવીસ પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની બનીને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે રાજ્યમાં હાલ આઠસો જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ દિવસ રાત જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કાર્યરત છે ગત વર્ષે એટેન્ડ કરેલા કુલ કોલ્સમાં એકસો આઠ એમ્બ્યુલન્સનો સરેરાશ રિસ્પોન્ડ ટાઈમ સત્તર મિનિટ અને દસ સેકન્ડ જેટલો ત્વરિત રહ્યો છે વધુમાં જોઈએ તો રાજ્યની દસ હજાર પાંસઠ જેટલી સગર્ભા બહેનોની પ્રસૃતિ પણ એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતમાં કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઝડપી બન્યો છે પેરા દેશના નાગરિકોના સુખ શાંતિ અને સંરક્ષણ માટે આપણા જવાનો દિનરાત કાર્યરત છે કઠિન ભૌગોલિક સ્થિતિમાં પણ દેશની સરહદોનું રક્ષણ કરતા જાબાજ સૈનિકોના કલ્યાણ માટે સરકારની સાથે દેશના નાગરિકો પણ મદદ કરતા રહે છે આવા જ એક રાષ્ટ્રભક્ત નાગરિક એટલે વડોદરાના ચીમોતેર વર્ષીય સુલભાબહેન રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા સુલભાબહેન સાનીએ પોતાની બચતમાંથી રૂપિયા પાંચ લાખનું દાન કરીને પ્રેરણાત્મક કાર્ય કર્યું છે કારેલીબાગ ખાતે રહેતા ચીમોતેર વર્ષીય સુલભા બહેન માર્ગ અને મકાન વિભાગના મિકેનિકલ વિભાગમાં સેવારત હતા અને વર્ષ બે હજાર માં તેઓ નિવૃત્ત થયા છે નિવૃત્તિ વેળાએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ બચત અને લાભોમાંથી તેઓ પોતાનો આર્થિક નિર્વાહ સારી રીતે કરી શકવા માટે સક્ષમ હતા